આવો પધારો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. હું મેહુલ આજે આવી ગયો છું એક નવા વિડીયો સાથે. તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ. તો આજે ફરી એકવાર હું મારા મિત્રો સાથે વહેલી સવારમાં જ ફરવા નીકળી જાઉં છું. અમે આજે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તુલસીશ્યામ મંદિર તરફ જઈ રહ્યા છીએ અને ત્યારબાદ રસ્તામાં આવતી અમુક જગ્યાની પણ મુલાકાત કરવાના છીએ. આ સ્થળે જવા માટે આપણે ગીરના જંગલમાંથી પસાર થવું પડે છે અને આ રસ્તામાં ગમે ત્યારે જંગલી પ્રાણી જોવા મળી શકે છે અને આ ગીરનું જંગલ ચોમાસાની ઋતુમાં ખૂબ જ હરિયાળું અને સુંદર બની જાય છે. બધી સફર આમ તો મજેદાર જ હોય છે, પણ એમાં જ જો આપણા મિત્રો આપણી સાથે હોય તો એ સફર ખૂબ જ મજેદાર અને યાદગાર બની જતી હોય છે. એકબીજા સાથે મસ્તી મજાક કરતા કરતા અને વાતોના ગપ્પા મારતા મારતા સફરને રોમાંચક બનાવતા હોઈએ છીએ. રસ્તામાં અસંખ્ય ઝરણાઓ આવે છે. મિત્રો સાથે મસ્તી મજાક કરતા કરતા ક્યારે તુલસીશ્યામ પહોંચી ગયા એની કશી ખબર જ ન રહી. આપણે તુલસીશ્યામ પહોંચી ગયા છીએ, આપણે રાવણ છે દર્શન કરવા. આ જગ્યા પર પાણીના કુંડ આવેલા છે અને તે કુંડમાં હંમેશા ગરમ પાણી જ રહે છે ગમે તેવી ઋતુ હોય, પરંતુ આ કુંડમાં હંમેશા ગરમ પાણી જ રહે છે. આને આપણે એક ચમત્કાર પણ કહી શકીએ છીએ. આપણે હવે તુલસીશ્યામના ડુંગર ઉપર ચડવાનું છે. મારી પાસે જોવા તમે સીડી જોઈ શકો છો. સીડીનો નજારો પણ અદ્ભુત છે. ચોમાસાની ઋતુમાં બધું લીલુંછમ થઈ ગયેલું છે. આ ડુંગર પર જવાની સીડી ખૂબ જ સુંદર હોય છે. આ સીડી જોતા આપણને એવું લાગે કે જાણે સ્વર્ગની સીડી મળી ગઈ હોય. જેમ જેમ આ ડુંગર પર ઉપર ચડતા જઈએ છીએ તેમ તેમ આપણને ખૂબ જ સુંદર નજારો જોવા મળતો જાય છે અને તે ડુંગર પરથી આ તુલસીશ્યામનું મંદિર ખૂબ જ સુંદર લાગે છે. જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી માત્ર ને માત્ર પર્વતો જ જોવા મળે છે. આ જગ્યા પર થોડી વાર શાંતિથી બેસી અને ત્યારબાદ અમે શાણાવાકિયા નામના ગામ તરફ રવાના થઈ જઈએ છીએ. આ ગામ પાસે ઘણી બધી ગુફાઓ આવેલી છે અને તે ગુફાઓ જોવા આપણે જવાનું છે.
ચાલો મિત્રો ગુફામાં જઈ ગુફા તો નાની એવી છે પણ બહુ ભયાનક છે. પણ આ જગ્યા અને આ જગ્યાએ આવેલી ગુફાઓ ખૂબ જ સુંદર અને ઐતિહાસિક જણાય છે. એક મોટા પહાડમાં કોતરકામ કરીને આ બધી ગુફાઓ બનાવવામાં આવેલી છે. ગુફા જોતા એવું લાગે કે ઘણા સમય પહેલાની આ બનાવટ છે. બહુ જૂની ગુફાઓ એવું લાગે છે. આ આખા એક પર્વતમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી છે. અમને આ જગ્યા પર આવીને ખૂબ જ મજા આવી. અને ત્યાં આવેલા મોમાઈ માતાજીના મંદિરે અમે દર્શન કરીને ત્યાંથી આગળ નીકળીએ છીએ અને હનુમાનગઢ તરફ જઈએ છીએ, જેના વિશે વિડીયો બીજા ભાગમાં આવશે. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. મળીએ છીએ બીજા ભાગમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહેજો. જય શ્રી રામ.